ગઈકાલે ગુજરાતના મોટા ભાગના તમામ જિલ્લાઓમાં આંદોલનો થયા અને લાઠીચાર્જ કરવામાં આવ્યો એક કહેવત મને યાદ આવે છે મિત્રો યાદ રાખજો સોટી વાગે સમસમ વિદ્યા આવે રમઝમ એક વસ્તુ સમજી લેજો કે તમે જો ત્યાં કલેક્ટર ઓફિસોએ જઈ જઈને લાઠીઓ ખાઈ ખાઈને ત્યાં આવેદનો આપીને આવશો સરકારને રજૂઆતો કરી કરી કરીને આવશો તો શું આરોપીઓને અને ફાંસી થઈ જશે નહીં તમારા જે આવેદનો છે ને એની કિંમત કલેક્ટર ઓફિસોમાં અને ઓફિસો જગ્યાએ બન્યો છે એમાં ત્રણસો ની ધારા ઉમેરેલી જ છે અને જેમાં ફાંસીની સજાની જોગવાઈ છે જ એટલે કોર્ટ નક્કી કરશે કે શું કરવાનું છે કોર્ટ ડિસાઇડ કરશે કે કોર્ટના મેરિટ શું છે ગુણદોષ જોશે અને જે જજ હશે નામદાર જજ એ નક્કી કરશે કે આરોપીને ફાંસી થશે કે શું થશે સરકાર કે કોઈ કલેક્ટર નક્કી નહીં કરે એટલે એક વિનંતી કરું છું કે આ ધર્મના ધંધા આ સમાજની રાજનીતિ આ આ આ રાજનીતિ દૂર રહેજો તમને જ નુકસાન કરશે તમારે જ લાઠીઓ ખાવી પડશે તમારે જ આ સિસ્ટમનો ભોગ બનવું પડશે અને એમ છતાં પણ જો તમને રીલીઓ કરવાનો આંદોલનો કરવાનો શોખ હોય ને તો જે આ લોકો જે આ સિસ્ટમના લોકો જે આ પોલિટિકલ લોકો તમને આ શીખવાડે છે ને ધર્મના રાજનીતિ ધર્મના ધંધાઓ એમની પાસે પાસે તમારા સમાજનો હોય તમારા ધર્મ હોય એની પાસે જાવ એને કહો કે તમારો તમે પણ અમારા ધર્મના છો તમે પણ અમારા સમાજના છો તમારા દીકરાને મોકલો અમારી રેલીનું પ્રતિનિધિત્વ એ કરશે અને એનો છોકરો જે દિવસે તમારી રેલીનું પ્રતિનિધિત્વ કરવા આવે ને ત્યારે આંદોલન કરજો અને મને ફોન કરજો કોઈ પણ સમાજ હોય કોઈ પણ ધર્મ હોય એ રેલી નું આંદોલન નું પ્રતિનિધિત્વ હું કરીશ એટલે આ ધર્મ ધંધાઓ છે ને એને સમજી જજો આ લોકો ધર્મનું રાજકારણ કરશે સમાજના નામે બાટવાનું રાજકારણ કરશે એના રોટલાઓ શેકશે પણ એના રોટલા શેકવામાં એના રોટલા સેકવાના ચક્કરમાં તમારા ઘરનો રોટલો તમારા ઘરનો દીકરો એના છીનવાઈ જાય ને એનું ધ્યાન રાખજો અને હજી હજી તમને જો આ વાત ગળે ના ઉતરતી હોય ને તો આ વિડીયોનો પણ વિરોધ કરજો સમજી જાવ સમજાય ને વંદન જય જય સંવિધાન